हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स. वेलकम बीकॉम सेमेस्टर टू. बॉम टू यूनिट नंबर फोर कंट्रोलिंग बे टॉपिक छे के जे आपणी बुकमां अने तमारी लोकोनी झेरोक्समां अवेलेबल नथी. ए आपणे ऑनलाइन टॉपिक फाइंड करीने एना आंसर तरफ आगळ वधीए छीए. एमां छे लास्ट सेकेंड रेजिस्टेंस टू चेन्ज कोने कहेવામાં આવે છે. એક વખત જોઈએ રેઝિસ્ટન્સ ટુ ચેન્જ. રેઝિસ્ટન્સ ટુ ચેન્જ ઇઝ અ લેક ઓફ એમ્પ્લોઈઝ સપોર્ટ ફોર સ્ટ્રેટેજી ધેટ રેન્જ ફ્રોમ લો એન્ગેજમેન્ટ ટુ એક્ટિવ એટેમ્પ્ટ ટુ ડિરેડ અ પ્રોગ્રામ પ્રોજેક્ટ ઇનિશિએટિવ. ઇટ ઇઝ જનરલી કન્સિડર ટુ બી અ કોમન ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર ધેટ હેઝ સર્વેડ સેવરલ રૂટ્સ કોઝિસ. રેઝિસ્ટન્સ ટુ ચેન્જ શું છે કે લેક ઓફ એમ્પ્લોઈઝ સપોર્ટ એમ્પ્લોઈઝ કરતા નથી. જ્યારે ચેન્જીસ કરવામાં આવે છે ટોપ લેવલ મેનેજમેન્ટે, ત્યારે કોઈ પણ સ્ટ્રેટેજી હોય કે કોઈ પણ એના કામની સાથે જોડાયેલું બીજું એક્સ્ટ્રા વર્ક હોય છે, ત્યારે એમ્પ્લોઈઝને લો એન્ગેજમેન્ટ હોય છે કે એ કોઈ પણ કાર્ય સાથે જોડાતા નથી. એનો એક્ટિવ સપોર્ટ તમને જોવા મળતો નથી. કોઈ પણ પ્રોજેક્ટ હોય કે કોઈ પણ ઇનિશિએટિવ હોય ત્યારે એ સ્વેચ્છાએ વિલિંગનેસલી જોડાતા નથી. ઇટ ઇઝ જનરલી કન્સિડર ટુ બી કોમન. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં આ કોમન પ્રોબ્લેમ છે કે એનું બિહેવિયર છે કે તમે જાણી શકતા નથી. એમાં છે ફર્સ્ટ લીડરશિપ રેઝિસ્ટન્સ ટુ ચેન્જ. ઇન મેની કેસીસ રેઝિસ્ટન્સ ટુ ચેન્જ ઇઝ અ સ્ટ્રોંગેસ્ટ વેન લીડરશિપ ફેલ ટુ એન્ગેજ એમ્પ્લોઈઝ ઇન ડિસિઝન મેકિંગ. ઘણા બધા એવા કેસ છે કે રેઝિસ્ટન્સ ટુ ચેન્જમાં કે સ્ટ્રોંગેસ્ટ છે કે જ્યારે લીડરશિપ ફેલ થાય છે. લીડર જે હોય છે કે એના એમ્પ્લોઈઝને પ્રોપર જ્યારે ડિસિઝન મેકિંગ પ્રોસેસ થતી હોય છે ત્યારે એને કમ્યુનિકેટ કરવામાં આવતા નથી કે એને એમ્પ્લોઈઝને પાર્ટિસિપેશન પણ કરવા દેતા નથી. ધ બિઝનેસ અર્જન્સી બિહાઇન્ડ ધ સ્ટ્રેટેજી. અને જ્યારે બિઝનેસની કોઈ પણ સ્ટ્રેટેજી બનાવવાની હોય છે ત્યારે પણ વર્કર્સ સબઓર્ડિનેટ લેબર્સ કે એને પાર્ટિસિપેશન કરવા દેતા નથી. જ્યારે ડિસિઝન મેકિંગ પ્રોસેસ હોય, કોમ્યુનિકેશન કરવામાં આવે છે ત્યારે એની સાથે કોઈ પણ ડિસિઝન લેવામાં કે ડિસ્કશન કરવામાં આવતું નથી. બિઝનેસ રિલેટેડ કોઈ પણ સ્ટ્રેટેજી બનાવવામાં આવે છે ત્યારે આઈડિયલી લીડર્સ આર એબલ ટુ બિલ્ડ અ સેન્સ ઓફ એક્ઝિસ્ટન્સ એન્ડ અર્જન્સી ફોર ચેન્જ ધેટ રિડ્યુસ રેઝિસ્ટન્સ. લીડર છે કે એ એબલ હોય છે કે બિલ્ડ અ સેન્સ ઓફ એક્સાઇટમેન્ટ અર્જન્સી. જ્યારે અર્જન્સી હોય છે ત્યારે એ ચેન્જીસ કરવામાં એની મનાય હોય છે કે એ ચેન્જીસને ઇઝીલી એક્સેપ્ટ કરતા નથી. જો લીડર દ્વારા એને પ્રોપર સપોર્ટ, ગાઈડન્સ અને માર્ગદર્શન પ્રોવાઈડ કરવામાં આવે, ડાયરેક્ટિંગ પ્રોવાઈડ કરવામાં આવે, લીડરશિપ પ્રોવાઈડ કરવામાં આવે, મોટિવેશન પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારે કોઈ પણ વર્કર્સ હોય છે કે ઇઝીલી કોઈ પણ ચેન્જીસને એક્સેપ્ટ કરી લે છે કે એનો ઓપોઝિશન જોવા મળતો નથી. સેકન્ડ છે સ્ટેટસ ક્વો. ધીર ઇઝ અ જનરલ ટેન્ડન્સી ફોર પીપલ ટુ ઇમ્બ્રાન્સ ધ વે ધેટ થિંગ્સ હેવ બીન ઇન ધ પાસ્ટ એન્ડ ફિયર ચેન્જીસ. ઘણી વખત શું હોય છે, પાસ્ટના વર્કર્સ અને લેબર્સના એવા એક્સપિરિયન્સ હોય છે કે જેના કારણે હ્યુમનની જનરલી ટેન્ડન્સી જોવા મળે છે પીપલની કે એ ચેન્જીસને એક્સેપ્ટ કરતા નથી અને એને એક્સેપ્ટ કરવામાં વાર લાગે છે. પાસ્ટ અને ફિયર એની સાથે જોડાયેલું હોય છે. પાસ્ટના એવા અનુભવો હોય છે કે જેના કારણે એ પ્રેઝન્ટમાં ફિયર હોય છે, ડરાયેલો હોય છે કે પાસ્ટના એક્સપિરિયન્સ ઉપરથી પ્રેઝન્ટમાં ચેન્જીસનો અપોઝ કરે છે. થર્ડ પોઈન્ટ છે પોલિટિક્સ. ચેન્જીસ મે બી રેઝિસ્ટન્સ ફોર પોલિટિકલ ચેન્જીસ સચ એઝ પાવર સ્ટ્રગલ્સ વિધિન એન ઓર્ગેનાઇઝેશન. ઘણી વખત જ્યારે ચેન્જીસ કરવામાં આવે છે ત્યારે એનું એક રીઝન હોઈ શકે છે પોલિટિકલ રીઝન્સ. પોલિટિકલ એટલે મીન્સ કે રાજકીય કારણો હોઈ શકે છે. સચ એઝ ધ પાવર સ્ટ્રગલ. ઘણી વખત ટોપ લેવલ મેનેજમેન્ટ પાસે સારો એવો પાવર હોય છે કે એ ઓર્ગેનાઇઝેશનમાં કમ્પલસરી ચેન્જીસ લાવી શકે છે. પોલિટિકલ પ્રેશર્સ હોય છે, પોલિટિકલ રીઝન્સ ઘણા બધા એમાં ઇન્વોલ્વ હોય છે. નેક્સ્ટ છે પોઈન્ટ નંબર ફોર જોબ સિક્યોરિટી. વન ઓફ ધ પ્રાઇમરી મોટિવેશન ફોર રેઝિસ્ટન્સ ટુ ચેન્જ ઇઝ ધ ફિયર ધેટ ઇટ ધેટ મેન એન એમ્પ્લોઈઝ ફ્યુચર એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ. ઘણી વખત પ્રાઇમરી મોટિવેશન પ્રોવાઈડ કરવામાં આવે છે પણ જ્યારે ચેન્જીસની વાત આવે છે ત્યારે જોબ સિક્યોરિટીને કારણે
કોઈ પણ એમ્પ્લોઈઝ હોય છે કે ઇઝીલી ચેન્જીસ એક્સેપ્ટ કરતા નથી, એનામાં ફિયર જોવા મળે છે, અને એમ્પ્લોઈઝ હોય છે કે એના ફ્યુચર એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી માટે એ ડરાયેલો હોય છે. ઓર્ગેનાઇઝેશન કેન રિડ્યુસ સચ ફિયર બાય ઓફરિંગ ટ્રેનિંગ એન્ડ કરિયર. ઓર્ગેનાઇઝેશન હોય છે કે આ એનો ફિયર અને આ જે ફિયર છે એને કેવી રીતે ઘટાડી શકે છે, બાય ઓફરિંગ ટ્રેનિંગ. એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, કરિયર પ્લાનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેના કારણે એને પોતાનો પાથ ક્લિયર દેખાય છે, કરિયરમાં એને ઓપોર્ચ્યુનિટીઝ છે કે એને ઇઝીલી દેખાય છે, અને ઓપોર્ચ્યુનિટીઝના કારણે એ ચેન્જીસને એક્સેપ્ટ કરે છે. એટલે જોબ સિક્યોરિટીઝ એને પ્રોવાઈડ કરવી જરૂરી છે. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ જ્યારે ચેન્જીસ એક્સેપ્ટ કરે છે ત્યારે એમ્પ્લોઈઝ, સબોર્ડિનેટ્સ અને લેબર્સ કો વર્કર્સ હોય છે અને જોબ સિક્યોરિટીઝ પ્રોવાઈડ કરવી જરૂરી છે. ઓર્ગેનાઇઝેશનલ કોન્ફિડન્સ. એમ્પ્લોઈઝ દેટ હેવ વિટનેસ ફેલ અટેમ્પ્ટ ચેન્જ ઓર ફ્રિક્વન્ટ સ્ટ્રેટેજી ચેન્જીસ દેટ સીમ ટુ લીડ ટુ નાવ વેર મે બી સ્કેપ્ટિક ઓર ચેન્જીસ. એમ્પ્લોઈઝ હોય છે કે જે વિટનેસ હોય છે કે આઈ વિટનેસ જે કહેવાય છે કે એ જાણે છે કે ઘણી વખત ઓર્ગેનાઇઝેશન ફેલ થાય છે, જે ચેન્જીસ કરે છે એના કારણે બિઝનેસ એની જોબ સિક્યોરિટીઝ જળવાતી નથી. જે સ્ટ્રેટેજી કરવામાં આવે છે, જે વ્યૂહરચના બનાવવામાં આવે છે, જે ચેન્જીસ જોવામાં આવે છે કે જેના કારણે ઓર્ગેનાઇઝેશનલનું કોન્ફિડન્સ એની પ્રાઇવસી જળવાતી નથી, એટલા માટે ચેન્જીસ છે કે એ પણ ચેન્જ એજન્ટ દ્વારા કરવામાં આવે છે. ચેન્જ રેઝિસ્ટન્સ. દેર ઇઝ અ કમ્પ્લીટ લિસ્ટ ઓફ આર્ટિકલ વી હેવ રિટન અબાઉટ ધ ચેન્જીસ. એના માટે ઘણા આર્ટિકલ્સ બનેલા છે કે ચેન્જ રેઝિસ્ટન્સમાં ઘણા બધા એવા ટોપિક્સ છે કે આપણે કન્સિડર કરી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અહીંયા આપણો પોઈન્ટ રેઝિસ્ટન્સ ટુ ચેન્જ કમ્પ્લીટ થાય છે. એક ટોપિક સ્ટુડન્ટ બાકી છે, પછી સિલેબસ કમ્પ્લીટ થાય છે. પર્સ્પેક્ટિવ ઓફ ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ. થેન્ક યુ વેરી મચ.